સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આંખ હવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં રોજના 300થી પણ વધુ કેસો આવ્યા છે, તો ખાનગી કેસો પણ અલગ છે. તો બીજી તરફ મેડિકલ સ્ટોર્સમાં પણ દવાના સ્ટોક પૂરો થવાની આરે છે, ત્યારે સુરત જનરલ હોસ્પિટલના ડૉક્ટર ઉમા મહેતાની પણ G24 ચેનલે મુલાકાત લીધી હતી. સુરત શહેરમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર નવી સિવિલ અને સ્મીમેરની ઓપીડીમાં જ રોજના 300થી પણ વધુ દર્દી આવી રહ્યા છે. અઠવાડિયા પહેલાં સિવિલમાં રોજના સરેરાશ 10 કેસ હતા, હાલમાં 150થી પણ વધુ આવી રહ્યા છે. આ રોગ હવાથી નહીં પરંતુ સ્પષ્ટથી ફેલાઈ રહ્યો હોવાનું ડૉક્ટરો કહી રહ્યા છે. તેથી વારંવાર સેનિટાઈઝર અને સાબુથી હાથ ધોવા હિતાવહ છે. આંખની કીકીમાં રોગના 100 કેસ હોવાનું કહેવાય છે. ડૉક્ટરે જણાવ્યું કે અન્ય શહેરોની સરખામણીમાં સુરતના કેસો વધુ છે. જો દવા લેવાય તો 3-4 દિવસમાં મટી જાય છે, નહીં તો 10-12 દિવસ લાગી શકે છે. આ રોગ બાળકોમાં વધુ છે. સ્કૂલમાં વર્ગદીઠ 5-7 બાળકોમાં રોગ જોવા મળે છે. સ્કૂલમાં જો 3-4 દિવસની રજા અપાય તો રોગની ચેન વધતી અટકી શકે છે. તો સ્પષ્ટથી ફેલાતા રોગથી બચવા હાથ સાફ રાખવા, જે વ્યક્તિને રોગ થયો હોય તેનાથી દૂર રહેવું હિતાવહ છે. વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ચેપ લાગે તો ચશ્માનો ઉપયોગ કરવો અને અલગ રૂમાલ પણ વાપરવો. ત્યારે આંખના ડૉક્ટર ઉમા મહેતા શું કહી રહ્યા છે તે આપણે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, હાલ સુરત શહેર સહિત જિલ્લાની અંદર આંખિયા મિલાકેના રોગો એટલે કે કન્જેક્ટિવાઇટિસના રોગોએ ધૂમ મચાવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 300થી 350, સ્મીમેર હોસ્પિટલમાં પણ એટલા અને સુરત શહેરના અન્ય હોસ્પિટલમાં પણ ખૂબ જ છે. ત્યારે આપણે કન્જેક્ટિવાઇટિસના એ રોગ શું છે, કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, તેના માટે અત્યારે આપણે આવ્યા છીએ ચવટા બજાર રોડ પર આવેલા સુરત જનરલ હોસ્પિટલની અંદર. ડૉક્ટર ઉમા મહેતા અત્યારે આંખના સર્જન છે, તેઓ MBBS અને MS ઓપ્થલ છે. આવો આપણે મળીએ ડૉક્ટર ઉમા મહેતાને. જી નમસ્કાર. નમસ્કાર. જે રીતે આંખના રોગો કન્જેક્ટિવાઇટિસ જે ફેલાઈ રહ્યા છે તેના માટે શું કરવું જોઈએ? આ એક ચેપી રોગ છે કંજંક્ટાઇવાનું, જેમાં કંજંક્ટાઇવામાં ઇન્ફેક્શન થાય છે અને એકબીજાના થ્રુ એના આંખના ડિસ્ચાર્જ હોય, આંખનું પાણી હોય, તમારા નેપકિન્સ હોય, એકબીજાના ચશ્મા હોય, આ બધાથી ફેલાય છે. આમાં તમારે ખાસ પ્રિકોશન એ રાખવાનું, વારે ઘડીએ હાથ, અગર તમારી આંખ સેજ બી લાલ થાય છે, કાં પછી તમને ખટકે છે, કાં સોજી જાય છે, તો સૌથી પહેલાં તો આઇસોલેટ થઈ જાઓ, જેમ કે અલગ થઈ જાઓ. તમારા હાથ વારે ઘડીએ સેનિટાઈઝરથી વોશ કરો, પાણીથી વોશ કરો, અને લોકો, ઘરના બાળકો, બુઝુર્ગોથી થોડું ડિસ્ટન્સ રાખો. સેકન્ડલી, જઈને ઓફ્થેલ્મોલોજીસ્ટને કન્સલ્ટ કરો. તમે લોકલ ડૉક્ટર, લોકલ તમે મેડિકલ શોપમાં જઈને જે દવા લો છો એનાથી બહુ ફાયદો નથી થવાનો, કેમ કે આ જે અત્યારે ફેલાઈ રહ્યું છે તે વાયરલ કન્જંક્ટિવાઇટિસ છે અલોંગ વિથ બેક્ટેરિયલ. હવે એ ડૉક્ટર ડિસાઇડ કરશે કે કઈ રીતની ટ્રીટમેન્ટ આપવાની છે. ઘણા લોકો એન્ટીબાયોટિક આપે છે, સાથે ઘણા લોકો લો ફ્રિકવન્સી સ્ટીરોઇડ બી આપે છે. એ જોઈને ડિસાઇડ કરીશું અમે, ડૉક્ટર્સ ડિસાઇડ કરીએ, જેનાથી તમને રિઝલ્ટ મળે અને જલ્દી મળે. પેન, આ બધી તકલીફ રહેશે તો બને એટલું જલ્દી જઈને ડૉક્ટરને કન્સલ્ટ કરો, જેમ સો દેટ તમે બધાને સ્પ્રેડ નહીં કરો, સોસાયટીમાં સ્પ્રેડ નહીં થાય અને આને આપણે એક બ્રેક લાવી શકીએ. હું પર ડે અપ્રોક્સિમેટલી 50-60 પેશન્ટ્સ જોતી હોઉં છું કન્જંક્ટિવાઇટિસના. સો રિક્વેસ્ટિંગ એવરી વન ટુ મેન્ટેન ધ ડિસ્ટન્સ, હાઇજીન એન્ડ કન્સલ્ટ ડૉક્ટર ASAP એઝ સૂન એઝ પોસિબલ. મિત્રો, ડૉક્ટર ઉમા મહેતા કહી રહ્યા છે કે તમારી આંખ જો જરાક પણ લાલાશ પડતી દેખાય તો નજીકના આવેલા મેડિકલ સ્ટોરમાં તમે નહીં જતા, તમે MS ડૉક્ટર, MBBS ડૉક્ટર, ડૉક્ટર ઉમા મહેતા છે તેની પાસે અથવા બીજા તમારા નજીકના કોઈ પણ આંખના ડૉક્ટર તેની પાસે જઈ શકો છો અને ત્યાં સારવાર કરાવો, એ તમારી આંખ પણ બગડી શકે છે. આવો ફરી પાછો મળીએ. ઉમાબેન, બીજું કે અહીંયા ખૂબ જ સસ્તામાં અહીંયા ઓપરેશન થાય છે, તમારો અહીંયા કેસનું કેટલું હશે? અહીંયા આપણે ફક્ત 200 રૂપિયામાં આખી આંખની તપાસ કરીએ છીએ, જેમાં કે બેસિક આઈ ચેકઅપ, કેટરેક્ટ મોતિયાની તપાસ, પડદાની તપાસ, ઝામરની તપાસ, ચશ્માના નંબરોની તપાસ, બધું જ એકદમ રાહત દરે. અને જે ગરીબ લોકો છે એ લોકોને રાહત દરે બધી જ તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોમાં આંખના રોગો અત્યારે વધી રહ્યા છે, તો સ્કૂલ માટે તમારો શું સંદેશો છે? સ્કૂલ માટે મારા એ સંદેશો છે કે પ્લીઝ, અગર કોઈને આંખ આવી છે તો તમે એક નોટિસ જાહેર કરો કે સ્કૂલમાં છોકરાઓને નહીં બોલાવો, કેમ કે
મેં ઘણા પેશન્ટો જોયા છે જે લોકોને યુનિટ ટેસ્ટ છે એટલે બચ્ચાને સ્કૂલે મોકલી આપે છે, પણ એના રિઝલ્ટ તરીકે આંખ છોકરાઓને બધાને થાય છે, પછી પેરેન્ટ્સને થાય છે અને ટીચર્સને બી થઈ જાય છે. મેં અત્યાર સુધી 30-40 ટીચર્સ જોયા છે જે લોકોની આઈઝ રેડ કન્જંક્ટિવાઇટિસ લઈને આવ્યા છે. હવે ટીચરને છે તો શું ટેસ્ટ? સો આઈ વુડ રિક્વેસ્ટ, સ્ટે હોમ. બચ્ચાને અગર આંખ લાલ છે તો ઘરે રાખો, નહીં મોકલો સ્કૂલે, તો જ આ સ્ટોપ થશે, ને તો ધીસ વિલ નોટ સ્ટોપ. છેલ્લે શું સંદેશ? લાસ્ટ નોટ ધ લીસ્ટ, ઇટ્સ અ બ્યુટિફુલ ડે, વરસાદની સિઝન છે, આટલો સરસ વેધર છે, એટમોસ્ફિયર છે, બટ ઇટ આઈ વુડ સે ઇટ્સ અ બ્યુટિફુલ ડે ટુ સેવ આઈઝ. ટેક કેર ઓફ યોર આઈઝ. ઇફ યોર આઈઝ આર હેલ્ધી, યુ વિલ બી હેલ્ધી. થેન્ક યુ. મિત્રો, હમણાં જ વાત કરી હતા ડૉક્ટર ઉમા મહેતાજી, આંખના સર્જન છે, સુરત જનરલ હોસ્પિટલ ભટની હોસ્પિટલ તરીકે જાણી છે તેની અંદર. અહીંયા ફક્ત 200 રૂપિયામાં નવો કેસ, અને ફરી પાછા બીજી વખત તમે આવો તો ફક્ત 100 રૂપિયામાં કેસ છે. બીજે ક્યાંય પણ જતા પહેલા તમે અહીંયા ડૉક્ટર ઉમા મહેતા સુરત જનરલ હોસ્પિટલની મુલાકાત લેવી રહી, અને સાથે સાથે ખાસ કરીને કે જે રીતે કન્જક્ટિવાઇટિસ આંખના રોગો વધી રહ્યા છે તેમાં તમારે ખાસ કાળજી રાખવી ખાસ જરૂરી છે. ટ્રીટમેન્ટ પર ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.